પોતાની ચાવી સંખ્યા જોઈને તમને ખબર પડી જાય કે આ સંખ્યાને ભાગી શકાય કે ન ભાગી શકાય ભાગી શકાય તો કેમ અને ન ભાગી શકાય તો એ પણ કેમ એ આપણને અહીંયા ખબર પડશે વિભાજકની ચાવી એ ગણિતનો પાયો છે જે તે સંખ્યાની ચાવી યાદ રાખવાથી તે સંખ્યા ભાગી શકાય કે નહીં તે સરળતાથી તમને જવાબ મળી જાય છે મજા આવે એવો ટોપિક છે સંખ્યા જોઈને તમને ખબર પડી જશે કે હું આ સંખ્યાને ભાગી શકીશ કે નહીં ભાગી શકું જુદી જુદી સંખ્યાની વિભાજકની ચાવી નીચે મુજબ છે જો દુનિયાની કોઈ પણ સંખ્યાને તમે એક વડે ભાગી શકો દુનિયાની કોઈ પણ સંખ્યા ધારો કે બે ને તમે એક વડે ભાગો જવાબ શું આવે તો કે બે તમે ધારો કે અઢાર છે અઢાર ને તમે એક વડે ભાગો તો અઢાર એક અઢાર તો જવાબ શું આવ્યો એક અઢાર દુનિયાની કોઈ પણ સંખ્યાને એક વડે ભાગો તો એ સંખ્યા જ તમારો જવાબ આવે એટલે એને ભાગવાનું કંઈ મતલબ નહીં એટલે એ આપણે કંઈ યાદ રાખવાની જરૂર નથી પણ આ તો મગજમાં રાખવું કોઈ સંખ્યાને એક વડે ભાગ્યે જવાબ શું આવે એ સંખ્યા પોતે જ આવે રેડી હવે તો આગળ શરૂઆત ક્યાંથી થાય પૂછાવાની બેથી તો આપણે જોઈએ બે નીચે આવી શું કહે બે નીચે આવી તો કે દુનિયાની કોઈ પણ સંખ્યામાં તમારી નજર સામે હોય તમે સંખ્યા જોઈન કહી દો ગુવાને બે વડે ભાગી શકે કે નહીં ભાગી શકું તો એવું શું જોવાનું શું હોય બસ કશું એક જ સંખ્યા ખાલી જોવાની એકમનો અંક તમને જે સંખ્યા આપે એનો એકમનો અંક જોવાનો જે સંખ્યામાં એકમનો અંક બે ચાર છ આઠ કે ઝીરો હોય તેવી તમામ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય પછી એક અંકની હોય બે અંકની હોય ત્રણ અંકની હોય ચાર અંકની હોય પાંચ અંકની હોય કે હજાર અંકની હોય ખાલી એક જ સંખ્યા જોવાની એકમનો અંક જો એકમનો અંક જીરો બે ચાર છ આઠ અથવા તો બે ચાર છ આઠ કે જીરો હોય એવી દુનિયાની તમામ સંખ્યાને તમે બે વડે નિશેષ ભાગી શકો એક ઉદાહરણ તરીકે તમને આવું આપે કે ચોવીસને બે વડે ભાગી શકાય તો તમારે ખાલી એકમનો અંક જોવાનો અહીંયા એકમનો અંક શું છે તો કે ચાર જે સંખ્યામાં એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય એને બે વડે ભાગી શકાય તો આ ચાર છે એટલે ભાગી શકાય બાર દુ ચોવીસ હવે તમે એની આગળ ત્રણ લખો એની આગળ પાંચ લખો એની આગળ સાત લખો એની આગળ આઠ લખો એની આગળ નવ લખો ગમે લાંબી સંખ્યા કરો તમારે ખાલી આટલું જોવાનું એકમ ભાગી શકાય ખાલી એકમ નોંગ જોવાનું મનમાં તમને એવું થાય કે આવું કઈ અશક્ય બને તો ભાગાકાર કરીને ચેક કરી લેવાનું ડિજિટલ ભાગાકાર કરીએ બે ચોક આઠ એક વરથી આવ્યા આઠ બે નવા અઢાર સાત આવ્યા બે તરી છ એક વધા ઉપરથી પાંચ આવ્યા બે સત્તા ચૌદ એક વૈધા ઉપરથી ત્રણ આવ્યા બે છંક બાર માંથી બાર કે એક વૈધા ઉપરથી બે આવ્યા બે છંક બાર ને બે દૂ ચાર ગમે એવડી સંખ્યા આપે ખાલી એકમ નોંગ જોવાનો જે સંખ્યામાં એકમ નોંક બે ચાર છ આઠ કે જીરો હોય એવી દુનિયાની તમામ સંખ્યાને તમે બે વડે નિશેષ ભાગી શકો સમજાય છે ની ચાવી મગજમાં બેહે છે શું યાદ રાખવાનું એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય એવી દુનિયાની કોઈ પણ સંખ્યાને તમે બે વડે નિશેષ ભાગી શકો રેડી રેડી બાળકો બોલવા કણ લે હું એમને મૂંગા બેઠા રેડી હા એમ ઉદાહરણ તરીકે ચારસો અડસઠમાં એકમનો અંક આઠ છે માટે ચારસો અડસઠ ને બે વડે નિશેષ ભાગી શકાય હવે આમાં કંઈ ના સમજાય એવું બને ના ખાલી એકમનો અંક જોવાનો એકમનો અંક આઠ હોય તો એને બે વડે ભાગી શકાય વાર્તા પૂરી તમને એમ થાય કે આ અમારે હું લેવા દેવા હું લેવા દેવા થાય છે તમને આવી રીતે ઉપર સંખ્યા અડતાલીસ આપે નીચે આપણે છત્રીસ હવે તમને આમ કહે નહીં મારે હું ઉડાડવું ત્યારે ખબર પડે કે ઉપર આઠ છે નીચે છ છે તો બે ને બે વડે ભાગી શકાય તો અહીંયા બે વડે ભાગું બે દુ ચાર ને બે ચોકાં અહીંયા બે વડે ભાગું બે કા બે એક વુ ઉપર થી છ બે અઠા સોળ એટલે આવું થઈ ગયું હવે ખબર પડે તો ભલે હજી આમાં પાછું એકમ નોંક ચાર ને આઠ છે તો કે બાર દુ ચોવીસ ને નવ દુ અઢાર આવી રીતના સંખ્યાના ભાગલા તમે પાડી શકશો ભાગી શકશો ખાલી એકમ નોંક જોઈને હજુ તો તમે એક જ ચાવી શીખીશ તો એ તમે હટાહટી બોલાવો છો આવી રીતના તમને બધી ચાવીઓ હશે ધીમે ધીમે શીખવાડી દઈએ બે ની ચાવી મગજમાં બે ગઈ શું જોવાનું નો અંક શું હોય એકમમાં તો કે બે ચાર છ આઠ કે જીરો હોય તો બે વડે નિશેષ ભાગી શકાય રેડી તો આપણે થોડા પ્રગતિના પંથે આગળ જઈએ એ તીન ઓર બળતે હોય હવે આ ત્રણમાં શું છે તો કે તમને આપેલ સંખ્યામાં અંકોનો સરવાળો ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય તો કે આ તો અધરો અધર ગયું આપણે એને ડાય મારીન કેસ કરી લઈએ સાવ સિમ્પલ છે જો તમને આપેલ સંખ્યા એના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય હવે આ એની વ્યાખ્યા હતી હવે આ મારું આવ્યું મને ધારો કે આવી એક સંખ્યા આપી અને એવું પૂછ્યું કે આને ત્રણ વડે ભાગી શકાય કે ન ભાગી શકાય તો મારે શું કરવાનું ખબર છે ભાગાકાર કરીને ચેક નહીં કરવાનું ખાલી આ સંખ્યાનો સરવાળો કરવાનો કે ત્રણ સાત આ તમને સમજાવવા લખું બાકી આવું લખવાનું નહીં સરવાળો અહીંથી કરવાનો ને તો સંખ્યાનો સરવાળો કેટલો થયો તો કે બાર હવે આ બાર ને ત્રણ વડે ભાગી શકાય તો કે હા ત્રણ ચોક બાર જો તમને આપેલ સંખ્યાના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ તમે ત્રણ વડે નિશેષ ભાગી શકો

કે આને ત્રણ વડે ભાગી શકાય તો તમારા મનમાં શું પ્રોસેસ કરવાની ખબર છે આના સરવાળો કરવાનો અંકોનો બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને બે છ તમને આપેલ સંખ્યાના અંકોનો સરવાળો છ છે એને ત્રણ વડે ભાગી શકાય તો કે હા ત્રણ દુ છ તો સંખ્યાને પણ તમે બાય ડિફોલ્ટ ત્રણ વડે ભાગી શકો સમજાય રેડી ચેક કરવું તો કરી શકીએ ઓકે ત્રણ વડે ભાગીએ ત્રણ સત્તા એકવીસ ઉપરથી આવ્યા એક ભાગ ના ચાલે જીરો ઉપરથી આવ્યા બે ત્રણ ચોક બાર થઈ ગઈ સમજાય છે તમને આપેલી સંખ્યા એના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય ઓલી બે ને ભૂલી નથી ગયા યાદ છે શું બે માં શું હતું તમને આપેલી સંખ્યામાં એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય તો બે વડે ભાગી શકાય ત્રણ માં તો કે તમને જે સંખ્યા આપી એના અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તો સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય હવે આપણે જોઈ લઈએ બસો ને છેતાલીસ બસો છેતાલીસ માં અંકો કયા કયા છે બે ચાર છો બાર ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છેતાલીસ ભાગ્યા ત્રણ તો કે ત્રણ અઠા ચોવીસ અને ત્રણ દુ છી ઘોઘરા જેવું બે થઈ ગયા ત્રણ થઈ ગયા હવે કે સાહેબ બાઉન્ડ્રી માર્ગ એક લગા સિટીકા ચોક્કા થઈ ગયું તો ચારની ચાવી ચારની ચાવી મેં તમને રીઝનિંગમાં કેલેન્ડર વખતે કીધેલું કદાચ યાદ હોય તો રીઝનિંગ ભણ્યા હતા ત્યારે મેં ચારની ચાવી શીખવાડેલી ના ભણ્યા હોય તો રીઝનિંગ ભણી લેજો ઓકે એમાં આવી જ તે બહુ મજાની ચાવી છે કેલેન્ડર ચેપ્ટરમાં ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે વર્ષ લીપ વર્ષ છે કે નહીં એ ડાયરેક્ટ આ ચારની ચાવી ઉપરથી ખબર પડે હા ઘણું બધું ઘણી બધી જગ્યાએ કામ આવે ધીમે ધીમે તમને સમજાતું જ હે રેડે તો ચાર નીચાવી શું કે છે તો કે આપણે એકમનો અંક બે માં જોઈ લો કે આપેલી સંખ્યામાં એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય તો બે વડે ભાગી શકાય હવે આ આ પપ્પા છે ચાર છે ને એટલે દીકરા કરતા તો બમણા જોવે પહેલામાં એક અંક જોવાનો તો આમાં બે અંક જોવાના એકમ અને દશક એ બંને અંક જોવાના જો બંને અંક ચાર વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ તમે ચાર વડે નિશેષ ભાગી શકો જે સંખ્યાના છેલ્લા બે અંકો હવે સંખ્યા ધારો કે આવી રીતે આપી હોય તો આટલા બધામાંથી કયા કોની વાત કરે છે બે અંક તો કે છેલ્લા જમણી બાજુ એટલે કે આ એકમ અને દશક જે સંખ્યાના છેલ્લા બે અંકો છેલ્લા એટલે કયા કયા એકમ અને દશક આ બે અંકો ને ચાર વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યા ગમે એટલા અંકની હોય એને ચાર વડે નિશેષ ભાગી શકાય ખાલી તમારે અંક કેટલા જોવાના બે કયા છેલ્લા બે એટલે કે એકમ અને દશક જો એને ચાર વડે ભાગી શકો તો આખી કોઈ પણ સંખ્યા ગમે એવડી લાંબી હોય તમે એને ચાર વડે નિશેષ ભાગી શકો જેમ કે અહીંયા હું ટ્રાય મારું કે ભગાય છે કે નથી ભગાતા તો કે ચાર અઠા બત્રીસ એટલે ભાગ ચાલી ગયા પછી તો કે ચાર દુ આઠ અને ચાર એકા ચાર ચાલે સમજાય ખાલી મગજમાં આટલો કોન્સેપ્ટ છે એકમ અને દશક એ કયા થયા બત્રીસ ને ચાર વડે ભાગી શકાય તો કે યસ ચાર અઠા બત્રીસ માટે છપ્પન બત્રીસ ને ચાર વડે નિશેષ ભાગી શકાય કેમકે એના છેલ્લા બે અંકોને ચાર વડે ભાગી શકાય તો આખી સંખ્યાને પણ ભાગી શકાય ચેક કરવું હોય તો કરી દઈએ છપ્પન બત્રીસ ભાગ્યા ચાર ચાર એકા ચાર એક વધ્યું ચાર ચાર સોળ જીરો ચલો જો બે માં શું યાદ રાખ્યું એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોવું જોઈએ ત્રણ માં શું યાદ રાખ્યું અંકોનો સરવાળો એને ત્રણ વડે ભાગી શકાય તો સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય ચારમાં શું જોયું તો કે એકમ અને દશક એમ બે અંકો એટલે સંખ્યાના છેલ્લા બે અંકો એવું બોલો તો બી ચાલે અથવા એકમ દશક એ બે અંકને ભાગી શકાય તો સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો પાંચમાં છ માં કશું છ જ નહીં કશું જ નહીં લે એલ્સ છપ્પન એ બીજી એક એક્ઝામ્પલ આપણે આપ્યું છે પાંચ હજાર ત્રણસો સાઈઠ માં છેલ્લા બે અંકો એટલે એકમ દશક કેટલા છે સાઈઠ સાઈઠ ને ચાર વડે ભાગી શકાય તો કે હા પંદર ચોક સાહીઠ થાય ઓકે તો સાહીઠ ને ચાર વડે નિશેષ ભાગી શકાય માટે અહીંયા પાંચ હજાર ત્રણસો સાહીઠ ને ચાર વડે આગળ જઈએ સેલી ચાવી બીજા નંબર ની આવી ગઈ હતી પેલા નંબર બાકી હતી એ હવે આવી છે દસ ની ચાવી ગજબ છે ગજબ એટલે આમ ભૂગા ઘટના કેમ ખાલી એકમ નો અંક ઝીરો હોય એટલું જો શું જવાનું એકમનો અંક જીરો હોય તો તેવી સંખ્યાને દસ વડે ભાગી શકાય એ તો આમે ખબર પડે છે ને આ ત્રણસો પચાસ ભાઈ તો મેડું મેડું ઉડી ગયું હવે ઉપર મેડું ના વધુ ઉડાડવાનું ખપડે એટલે એકમના અંકમાં જીરો હોવો જરૂરી છે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેવી જ સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય એકમમાં શું હોવું જોવે મેડું જીરો તો તમે એને દસ વડે નિશેષ ભાગી શકો બાકી મેળ પડે નહીં હા હા ભૂલી નહીં ગયા આગળનો હચું બે માં શું યાદ રાખ્યું દઉં તો કે એકમનો અંક બે ચાર છ આઠ હોય તો તે સંખ્યાને બે વડે ભાગી શકાય તો કે તમને સંખ્યા એના અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તો સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય ચારમાં છેલ્લા બે અંક એકમ અને દશક ને ચાર વડે ભાગી શકાય તો સંખ્યાને ચાર વડે ભાગી શકાય પાંચ એકમનો અંક જીરો કે પાંચ હોય તેવી સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છ જે સંખ્યાને બે અને ત્રણ બંને વડે ભાગી શકાય એને તમે છ વડે ભાગી શકો આઠ અંકો એકમ દશક સો એને વડે વડે ભાગી ભાગી શકાય શકાય તો સંખ્યાને પણ તમને આપેલી સંખ્યા એના અંકોના સરવાળાને નવ વડે ભાગી શકાય તો સંખ્યાને પણ નવ વડે ભાગી શકાય દસ એકમનો અંક જીરો હોય તેવી સંખ્યાને ને દસ વડે નિશેષ ભાગી શકાય ઓહ હવે મેન્સ ચાવી આવે છોતરા ત્રા પાડ દે તમારા તો આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી એકસો પાંચથી વધારે ટોપિક હવે આપ ઘરે બેઠા આપના સમય અને આપના સ્થળે શીખી શકો છો બસ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન એટલે એપ્લિકેશન આપના મોબાઈલમાં છે તો સફળતા તમારા હાથમાં હશે તો રાહ નહીં જુઓ છો ચાલો શરૂ કરીએ આપની પસંદગીનો કોર્સ અથવા વિષય અત્યારે જ પસંદ કરો અને ભણવાનું શરૂ કરી દેજો વધારે કંઈ પણ માહિતી જોતી હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ એન્જલ એકેડમી બાય સમ્રાટ સામંત ગઢવી એના ઉપર ક્લિક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ બટન દબાવો જેથી કરીને અમારા દ્વારા જેટલા પણ નવા વિડીયો કે નોટિફિકેશન મૂકવામાં આવશે એ તરત જ આપણા સુધી પહોંચી જશે કંઈ પણ ક્વેરી હોય તો અહીંયા બાજુમાં બે નંબર આપ્યા છે અઠાણું જીરો નવ આઠસો બોતેર આઠસો બોતેર અઠાણું જીરો ત્રણ આઠસો બોતેર આઠસો બોતેર એના ઉપર આપ ફોન કરી શકો છો વોટ્સઅપમાં આપનું નામ લખીને મેસેજ કરી શકો છો આ ઉપરાંત અહીંયા બે ટેલિગ્રામ ચેનલ આપી છે આ બંને ઉપર આપ જોઈન થઈ શકો છો જેથી કરીને રોજ બરોજ અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જેટલી જરૂરી માહિતી હોય એ તમને ત્યાં ત્વરિત મળી જશે બીજી કંઈ પણ માહિતી માટે આપ યુટ્યુબ ઉપર સર્ચ કરી શકો ટેલિગ્રામ ઉપર સર્ચ કરી શકો દરેક સોશિયલ મીડિયા ઉપર એન્જલ એકેડેમી લખશો ક્યાંક તું દેખાઈશ બસ આવી જ રીતે જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ ફરી મળીશું નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત